અઠવાડિયા ચોપાટી ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાન ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી ચૂક્યા છે। ટ્રાફિક બ્રિગેડ દ્વારા સિગ્નલ ઉપર ઉભેલા વાહન ચાલકો ઉપર હાથ ચલાકી કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટનાને લઈને વાહન ચાલકોએ સમાધાન ન કરી ટ્રાફિક બ્રિગેડ વિરુદ્ધ ફરિયાદ લખાવ્યા હોવાની પણ વિગત જાણવા મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું કે જ્યાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ કોઈ પણ વાહન ચાલકો સાથે તકરાર ન કરવી કે તેમને રોકવા નહીં કે કોઈ પણ જાતનો દંડ પણ વસૂલવાનો નથી। છતાં ફરીથી થોડાક જ દિવસમાં આ ઘટના બની ગઈ। હવે આવનાર સમય બતાવશે કે આ જવાન વિરુદ્ધ જે પગલાં લેવામાં આવશે કે કેમ। સુરત શહેરમાં ટ્રાફિકનું કંટ્રોલ કરતા ટીઆરબી જવાનોના વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા। એવામાં વધુ એક વિવાદ સુરત શહેરની મુખ્ય ગણાતી ચોપાટી ટ્રાફિક સિગ્નલ પર સર્જાયો હતો। ઘટના અંતર્ગત પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉપર બેસી અઠવા ગેટ સિગ્નલ નજીકથી પસાર થઈ રહેલા હેમાબેન જિગ્નેશભાઈ પટેલ તેમના પતિ સાથે વાહન પર બેસી જઈ રહ્યા હતા। અઠવા સિગ્નલ ઉપર લાલબત્તી દેખાતા તેમને વાહન રોકી લીધું હતું, જેથી એમની આ બાજુમાં બેઠેલ અન્ય વાહન ચાલકોએ કહ્યું હતું કે જો તમે નીકળી જતા તો ટ્રાફિક આગળ વધી જાતે। દરમિયાન મસ્જિદ પાસે ઉભેલ એક ટીઆરબી જવાન હેમાબેનના પતિના વાહન પાસે આવ્યો હતો અને તેમના પતિ સાથે રકઝક કરતા કહ્યું હતું કે તમારે કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે, જો તમે અહીં રોકાઈ ગયા હોત તો આટલું ટ્રાફિક સમજાતું નહીં। ત્યારબાદ તેમના પતિ જિગ્નેશ સાથે ટ્રાફિક બ્રિગેડની જીભાજોડી થઈ હતી। ટ્રાફિક બ્રિગેડ તેમને આગળ લઈ જઈ ફરીથી ઊભો રાખ્યો હતો અને ચાલુ રાખી હતી। ત્યારબાદ વિવાદ વધુ ઉગ્ર થતા ટ્રાફિક બ્રિગેડ જિગ્નેશભાઈને પણ તો તમાચો ગાલ પર છોડી દીધો હતો। ઘટનાને પગલે ફસાઈ ગયેલા બેન મધ્યસ્થી કરવા પડ્યા હતા, જો કે ત્યારથી એ તેમની પણ ન વાત માની હતી। આખી ઘટના નજીકની ટ્રાફિક ચોકી સુધી પહોંચી ગઈ હતી। હવે હું વાડિયા વિમેન્સ કોલેજના ગ્રાઉન્ડમાં અઠવા ગેટ પર સિટીઝન ટોર્ચના ટીચર છું। મારા મિસ્ટર મને ડ્રોપ કરવા આવ્યા અને 12:45 લગભગ થઈ હશે। અમે ઝીબ્રા ક્રોસિંગ પાસે આવ્યા એ વખતે લગભગ રેડ સિગ્નલ પડી ગયેલું અને ત્યાં જે ટ્રાફિક બ્રિગેડ હતો એણે અમને હાથ કર્યો, એટલે અમે ઊભા રહી ગયા। હું પ્રેગ્નન્ટ છું એટલે મારા મિસ્ટર 10-20 સીટ પર, વધારે સીટ પર પણ નહીં હતા, એટલે અમે ઊભા રહી ગયા। બાજુમાં એક ભાઈ હતા, એમણે અમને એમ કીધું કે તમે આગળ ચાલ્યા જતે તો નીકળી જવાશે, તો મારા મિસ્ટરે કીધું ના, અમે સિગ્નલ પડી ગયું એટલે અમે આગળ નહીં નીકળ્યા। ત્યારબાદ બાજુમાં મસ્જિદ પાસે જ એક ટ્રાફિક બ્રિગેડ ઉભેલા હતા, એણે મને એમ કીધું કે તમે અહીંયાથી આગળ નીકળી જતે તો અમારું આ ટ્રાફિક નહીં થશે, અમારે આખો દિવસ તડકામાં ઊભા રહેવાનું, તો અમે આ ફર્યા કરી આખો દિવસ। અમે એમ કીધું કે સિગ્નલ પડી ગયું, પેલા ભાઈએ મને હાથ કર્યો એટલે અમે ઊભા રહી ગયા। બસ આટલી જ ઘટના હતી અને એ ભાઈ ચાલતા ચાલતા જલ્દી જલ્દી આવી ગયા અને અમારી સાથે અકડીથી વાત કરવા લાગ્યા। મારા મિસ્ટર પણ થોડું અકડીથી જ બોલ્યા, કારણ કે એ બહુ ખરાબ રીતે વાત કરતો હતો અને ત્યાર પછી એણે મારા મિસ્ટરને તમાચો મારી દીધો। હવે એને કોઈ રાઈટ નથી મારા મિસ્ટરને તમાચો મારવાનો। ત્યારબાદ અંદર અમને પોલીસ ચોકીમાંથી 2-3 સાહેબ આવ્યા અને એમ કીધું કે તમારે શું કરવું છે, અમને કીધું કે તમારે સમાધાન કરવું છે, ફરિયાદ કરવી છે, એટલે અમે કીધું કે અમારે ફરિયાદ કરવી છે। આ ઘટના ચોપાડીના 4 રસ્તા પર બની છે અને ત્યાં સીસીટીવી લાગ્યા છે, આપ કહો છો કે તમને તમાચો માર્યો છે તો શું એ ઘટના સીસીટીવીમાં આવી ગયો છે? હા આવી ગયો છે શ્યોર, કારણ કે એમને અમને તમાચો માર્યો અને ત્યારે ઓન હતા સીસીટીવી કેમેરા। અત્યારે તમારે પ્રેગ્નન્ટ છો, તમારી પોઝિશન કેવી છે, તમે બરાબર છો? અત્યારે વાગ્યું છે, વાગ્યું તો નથી, એ ભાઈએ ગાડી પણ આગળ લઈ લીધી, ધક્કો મારીને જ લેતા હતા, પણ હું ઉતરી ગઈ મારી રીતે, મારા મિત્રને કીધું તે ગાડી ઊભી રાખો એટલે હું ઉતરી જાઉં। તમારી પોઝિશન અત્યારે કેવી છે? અત્યારે મારું પ્રેશર એકદમ, મારાથી અત્યારે ઇન્ટરવ્યુ પણ નહીં આપી શકાતે, પણ અત્યારે આ ન્યાય કરવાનું જરૂરી છે કે આટલા બધા માણસની વચ્ચે તમાચો નહીં મારી શકે। અત્યારે પોલીસ સ્ટેશનની અંદરમાં ફરિયાદ તમારી લીધી છે કે બાકી છે? અમારી ફરિયાદ અત્યારે લેવાય છે, અમારી ફરિયાદ લેવાય છે અને એ પહેલા પણ અમને કીધું 2-3 વખત કે તમને કહેતા હોય તો અમે માફી મંગાવી લઈએ, તો અમે ના પાડી, તમારે ફરિયાદ આપીએ, અમારે ફરિયાદ આપીએ। અમને એવું જાણવા મળ્યું છે કે એની પણ ફરિયાદ લેવાય છે, તો એની ફરિયાદ કેમ લેવાય છે, તમે એની જોડે એ ભાઈ એમ કહે છે કે મારી સાથે આ ભાઈએ ગાડમગાડી કરેલી છે, હવે ઝપાઝપી તો અમે કરી જ નથી અને ગાડમગાડીમાં અપશબ્દ બોલાયા જ નથી, પણ સ્વાભાવિક રીતે કોઈ બોલે એટલે આપણે પણ બોલવાના જ છે, એટલે બસ આટલું થયું ને એણે ગુસ્સામાં તમાચો મારી દીધો।
એમાં બેને નિવેદન આપતા જણાવ્યું હતું કે તેઓ પ્રેગ્નેન્ટ છે, જેને લઈને તેમના પતિ સંભાળ રાખવા માટે વાહન ચલાવતા હતા. જો કે ટ્રાફિકના નિયમોને તેમણે ભંગ નથી કર્યો, છતાં પણ ટીઆરપીએ દાદાગીરી કરી તેમની સાથે જીભા જોડી કરી મારામારીની ઘટના ઉપર ઉતરી આવ્યો હતો. હાલ તો એમાં દ્વારા ટ્રાફિક બ્રિગેડ લેખિતમાં અરજી આપી હોવાની પણ વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.